જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 45 લાખના ખર્ચે થઈ રહેલી આ કામગીરી પર વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેનાલમાં સર્જાયું ગંદકીનું સામ્રાજ્ય. કેનાલને સાફ કરવાની શરૂ થઈ કામગીરી. વરસાદ પહેલા શરૂ કરાઈ પ્રી મોન્સૂન કાર્યવાહી. જામનગરમાં રહેલી કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. હવે વરસાદને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેનાલને સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને આ કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અલગ અલગ 10 ભાગમાં આપને તમામ કામગીરીની વહેંચણી કરેલ છે. અહીંયા મેન્યુઅલ પણ કામગીરી થઈ છે, મશીનથી પણ કામગીરી થઈ છે અને ડ્રાય કેનાલો પણ છે કે જે આપની ફીડિંગ કેનાલ છે. આ 10-10 કેનાલનું કામ ચાલુ છે અને ટેન્ટેડ આપની ધારણા છે કે આ મહિનાના અંત અને વધીને જૂન મહિનાના પહેલા 5 દિવસ સુધીમાં આપણે કામગીરી પૂર્ણ કરશું. ખાસ કરીને તળાવમાં આવતી દરેડની કેનાલ યોગ્ય સાફ ન થવાથી ચોમાસાનું વરસાદનું પાણી કેનાલની બહાર વહી જતું હોય છે. દિગ્જામ સર્કલ, ખોડિયાર મંદિર પાસે આવેલી કેનાલ અને ઓશવાલ સેન્ટર નજીક આવેલી કેનાલની સાફસફાઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જોકે સવાલ એ થાય છે કે જ્યારે આ કેનાલમાં લોકો દ્વારા કચરો નાખવામાં આવે ત્યારે તેમને અટકાવવામાં આવે તો તેની સફાઈ માટે આટલા મોટા પ્રમાણમાં ખર્ચ અને કામગીરી કરવાની જરૂર ન રહે. દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનના નામે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના લાગતા વળગતાઓના ટેન્ડર ઉપાડી અને માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે. દર વર્ષની જેમ આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલાં પાર બંધાવાય. આ લોકો પાણી પહોંચી જાય ત્યાં સુધી પાર નથી બાંધી શકતા. અને હું તો એમ કહું છું કે તમને ખબર જ છે કે દર વર્ષે આપણે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે તો જેટલી આપણી ખુલ્લી કેનાલો છે એમાં પહેલેથી જ વ્યવસ્થા રખાવાય. વરસાદ પહેલા કામગીરી તો જોરશોરમાં શરૂ થઈ ગઈ છે ત્યારે હવે ફરી આ કેનાલમાં લોકો દ્વારા કચરો નાખવામાં ન આવે તેની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે જેથી દર વર્ષે કેનાલ સાફ કરવાની કામગીરીમાં થતો ખર્ચ બચી શકે. મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર.